નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ એક મહિલાને લાતો માર્યા બાદ હવે તેની પાસે રાખડી બંધાવી અને મહિલાને નાની બહેન ગણાવી તેની સાથે નાટકીય રીતે સમાધાન કર્યું. રવિવારે જે મહિલા રજૂઆત કરવા આવી હતી તેની સાથે બેહુદ વર્તન કર્યા બાદ આજે તેના ઘરે બલરામ પહોંચ્યા. મીડિયા સમક્ષ પણ તેને નાની બહેન બનાવી તેની રક્ષા કરશે તેમ કહ્યું. મીડિયાએ પણ તેઓને સવાલ કરતા તેઓએ જવાબ આપવાનું ટાળી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. બીજી તરફ ભોગ બનનાર મહિલાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે રાખડી બાંધી અને બલરામ થાવાણીનું મોં મીઠું કરાવતા તેની ઉપર પણ દબાણ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક મહિલા પાણીની સમસ્યાને લઈ અને ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચી હતી, પરંતુ મહિલાનો આરોપ છે કે બલરામ અને તેના સમર્થકોએ તેના પર હુમલો કર્યો, તેને લાફા માર્યા, લાતોનો વરસાદ કર્યો. આ હુમલાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં ધારાસભ્ય બલરામ થાવાણી મહિલાને લાતો મારતા સ્પષ્ટ દેખાય છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તો સમગ્ર ઘટનાને લઈ અને મહિલાઓમાં પણ ધારાસભ્ય સામે રોષ વ્યાપ્યો છે, પરંતુ 17 કલાકના નાટકનો માત્ર 2 જ મિનિટમાં અંત આવી ગયો. જ્યારે મહિલાના ઘરે બલરામ થાવાણી પહોંચ્યા અને મહિલાએ રાખડી બાંધી તેને માફ કરી દીધા, એટલે કે આ મામલે હવે સમાધાન થઈ ગયું છે. સમાજના મોટા બેસીને સમાધાન કરાવી નાખ, કોઈ ચિંતા નહીં, કોઈ વિષય નથી. આમાં કોઈ પોલિટિકલ ઇસ્યુ હતો નહીં. પોલીસ ફરિયાદ બંને તરફથી થઈ છે તો નથી થઈ ફરિયાદ. उन्होंने ऐसा बोला, बलराम भाई साहब ने ऐसा बोला कि इस जगह मेरी छोटी बहन होती तो क्या करती, इश्यू करती, मैं तुझे बहन मान के चलाऊं और बहन की तरह ही तुझे मैंने थप्पड़ मारा था, मेरा कोई और विचार नहीं था गलत. आपको लगता है कि आपको बहन की तरफ से थप्पड़ मारता है, थप्पड़ मारता है? तब मैंने उनको भाई साहब मान लिया है और आज थप्पड़ मारता है. भाई आप एफआईआर वापस, भाई बहन को थप्पड़ मारता है कभी? ठीक है, इस जगह बड़ा भाई साहब है, इसमें कोई दिक्कत नहीं है. समाधान किसने करवाया, क्या कहेंगे? समाधान सबने मिलके ही किया है. तो समाधान थई गयु छे, वात क्या लात है. 17 કલાકનો આ ડ્રામા અને 2 જ મિનિટમાં અંત આવી ગયો છે. સમાધાન માટે કોણે દબાણ કર્યું આ સવાલ છે. 17 કલાક સુધી ચાલતું રહ્યું નાટક. ધારાસભ્યએ પોતાની વગ વાપરી છે, શું મહિલા ઉપર પ્રેશર કરવામાં આવ્યું છે? પહેલા લાતો અને બાદમાં નાની બહેન, રાખડી પણ બંધાવી લીધી, મોં પણ મીઠું કરાવી લીધું. પીડિતાએ ફક્ત નાટક જ કર્યા. માર ખાધા બાદ પીડિતાએ બલરામને ભાઈ માની લીધા છે, શું મનથી માની લીધા છે? કોના જોરે આ રફે દફે થયો છે મામલો? સમગ્ર મામલે પોલીસની ભેદી નીતિ પણ સામે આવી છે. સમાધાનના નામે કેટલાનો થયો છે તોડ? સમાધાનના નામે શું પૈસાની બાબત પણ અહીંયા સામે છે. 2 કલાકમાં બદલાઈ ગઈ બાજી.